હવે આગળ વાત કરીએ તો ધાનેરામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ફરસાણના વેપારીઓ. ધાનેરામાં સ્વૈચ્છિક લોકડાઉનમાં બપોરે 2 વાગ્યા સુધીની છૂટછાટ વેપારીઓને આપવામાં આવતા અને હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોવા છતાં માનવતા નેવે મૂકીને ફરસાણના વેપારીઓ જૂની મીઠાઈ અને ફરસાણ વેચી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. એક બાજુ ડીસાના ચીફ ઓફિસર શ્રી જાહેરનામાનો ભંગ કરતા વેપારીઓ સામે દુકાનો સીલ તેમજ ભારે દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે ધાનેરાના સત્તાધીશો સબ સલામતીને બૂમો પાડીને આંખાડા કાન કરી રહ્યા છે. અત્યારે હોસ્પિટલો ફૂલ છે તેમજ અનેક પરિવારોમાં મોતનો માતમ સવાયો છે અને ધાનેરા શહેરમાં લોકડાઉનમાં કેટલીક છૂટછાટ અપાઈ છે. 10 દિવસ કરતાં વધુ સ્વૈચ્છિક લોકડાઉન હતું અને આજે દુકાનો ખુલતા જ મીઠાઈ અને ફરસાણના વેપારીઓ વાસી ખાદ્ય પદાર્થો વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને લોકોને ગંભીર પ્રકારની બીમારીનો ભોગ બનાવી રહ્યા છે. વેપારીઓની સ્વાર્થી વૃત્તિ અને જવાબદાર સ્થાનિક તંત્ર તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મિલીભગતથી અને પાલિકાની ઢીલી નીતિના કારણે મૌખિક રજૂઆતો કરવા છતાં એક્શન લેવાના બદલે એકબીજાને ખો આપતા જોવા મળી રહ્યા છે. આવી મહામારીમાં ફરસાણના વેપારીઓને સાચવવા કરતાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ, જે ન કરતા તંત્રની બેદરકારી સામે આવી છે. ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ધાનેરાના આરસુ અધિકારીઓના ક્યારે કાન મરડીને એક્શન લેવડાવે છે એ જોવાનું રહ્યું. સુરેશ ગલચર, ZSTV, ધાનેરા.